सब्सक्राइब करो आ चैनल ने। આવતીકાલે આપણો વિજય લાઠી હરીફાઈની ફાઇનલમાં ભાગ લેવાનો છે. પણ વિજયના બાપુ, મને થોડો ડર લાગે છે. અભિમન્યુ જેમ છેલ્લા કોઠે પહોંચીએ અને વિંધાઈ ગયો હતો, એમ આપણો વિજય છેલ્લે હારી તો નહીં જાય ને? અરે, આ વિજય પ્રતાપસિંહનો દીકરો છે. આ પ્રતાપસિંહ એની જિંદગીમાં ક્યારેય હાર્યો નથી, તો શું વિજય હારશે? અરે, આવતીકાલે લાઠીની ફાઇનલ હરીફાઈમાં આપણો વિજય જ જીતશે અને આખા પંથકમાં એના નામનો ડંકો વાગશે. હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ, આવતીકાલનો દિવસ સાચવી લેજે. તારા મોટા બાપાની હવેલી, આનો દિવાળો કાઢીને કરશું દિવાળી. પણ વિજય છે ક્યાં? ભાભીમાં, ભાભીમાં, ભાભીમાં. મોટાભાઈ, મોટાભાઈ, મને માફ કરી દો. મોટાભાઈ, મને માફ કરી દો. મોટા બાબા, માફ કરી દો. ભત્રીજો, તમારો ભત્રીજો. હા મોટાભાઈ, ફરીથી આ હવેલીમાં પગ મૂકવાની તારી હિંમત કેવી રીતે ચાલી? નીકળી જાય છે મોટાભાઈ. ખબરદાર છો તે મને મોટાભાઈ કહું છે તો? તમારો સગો નાનો ભાઈ અને હું ભત્રીજો. મારી પીઠ પાછળ રમત કરનાર વિશ્વાસઘાતીને અને કુળની આબરૂના ધજાગરા ઉડાડનારને હું ક્યારેય માફ નથી કરતો. અરે, ચારેય પંથકમાં આપણા કુળની સોના જેવી આબરૂને તે કાળી ટીલી લગાડી અરે ચાલે જાય છે. હું તારું મોડું પણ જોવા નથી માંગતો. મોટા ભાઈ, તમારે મને લાત મારવી હોય તો મારો, તમારે મને મારવો હોય તો મારો, પણ
હું આજે પણ તમને મારા બાપ સમાન જ સમજુ છું. આ મોટા ભાઈ, ત્યારથી મેં સાંભળ્યું કે લાઠીની હરીફાઈ થવાની છે અને આપણો વિજય પણ ભાગ લેવાનો છે, ત્યારે મારાથી ન રહેવાયું. કારણ કે વિજય મને આ વનરાજ કરતા પણ વધારે વાલો છે. આ મોટા ભાઈ, મોટા ભાઈ, આ મોટાઓની દુશ્મનીમાં આ કોમળ ફૂલોને ના રેસી નખા. મોટા બાપા, તમારે મારવો તો મારો, મારું માથું કાપી નાખો તલવારથી, પણ હવે હું અહીંથી જવાનો નથી. બંધ કર તારી ભવાઈને, નીકળી જાય છે. નથી જવાનો. ચૂપ. અરે ભાભી મા, ભાભી મા, માણસ માત્ર, ભૂલને પાત્ર. હું કબૂલું છું કે મારાથી ભૂલ થઈ હતી, પણ હવે તમે તો મને માફ કરો. વિજયના બાપુ, છોરું કછોરું થાય પણ માવતરથી કમ અવતર ન થવાય. આપણે મોટા છીએ, તમારું દિલ મોટું છે, તો મોટું મન રાખી અને માફ કરી દો એમને. આજે આજે હું ગળું કાપવા માટે તૈયાર થયા. આનાથી મોટો પસ્તાવો બીજો કયો હોઈ શકે વિજયના બાપુ? અને આજે આજે આપણા દીકરાની ખુશાલીમાં બધું ભૂલીને આવ્યા છે, એમનો સ્વીકાર કરી લો. મારા દિયર વતી હું માફી માંગુ છું. તું કહેતી હોય તો ભલે, બાકી મારું મન હજી માનવા તૈયાર નથી, આ સમજી લેજે. પહેલા પહેલા ભાભી માં, પછી દેવી માં. એ થાંભલા હું પહોંચે છું પગે લાગ પગે લાગ. તમે ચિંતા નહીં કરતા, થોડો સમય લાગશે પણ બધું ઠીક થઈ જશે. જાઓ, તમે તમારા રૂમમાં જાઓ. તમારો આવકાર હું ક્યારેય નહીં ભૂલું. આ છેલ્લો મોકો છે, હું મારી જાતે પુરવાર કરીને બતાવી જા. હા બાલી દેરજી, ચાલ ચાલ. ભાભી માની દયાથી હવેલી નહીં તો હવેલીના ખૂણામાં આશરો તો મળ્યો. આ હવે પેટમાં જગ્યા મળી તો પગ પોળા કરતા વાર કેટલી. આ તારું મોડું કેમ દિવેલ પીધેલા જેવું થઈ ગયું છે? અરે અપચો થયો હોય તો બહાર જઈને દોડી આવું, થોડી કસરત કરવી એટલે બધો અપચો નીકળી જાય. અરે અપચાની ક્યાં માંડો છો? મારા તો આખાય અંગે અંગમાં આગ લાગી છે. આ કઈ ચેન પડતું નથી મને. શું થયું? આવતીકાલે લાઠીની હરીફાઈ છે અને એમાં ઓલો વિજય ફરીથી જીતી જશે. આખા ગામમાં એની વાવા થઈ જશે. તે વાવા તો થાય જ ને, એ મરદનો દીકરો છે, તારી જેમ નમાલો થોડો છે. હા હા, એ તો બાપ એવા બેટા ને વડ એવા ટેટા. બાપમાં પાણી હોય તો છોકરામાં આવે ને. એ પાણી વગર ના, આ પાણી વગર તું અહીં સુધી પહોંચ્યો? હે, અહીં સુધી પહોંચ્યો તો ખરો, પણ ફેર એટલો કે વિજય ને એના બાપે મરદ બનાવ્યો અને તમે તલવારબાજી ની જગ્યાએ સોકઠાબાજી શીખવાડી મને. ભલે ભલે, નાક દાબો તો જ મોઢું ખુલે, એનો મતલબ સમજો? ના. અરે દીકરા, સોકઠી બાજી ની રમત થી જ મિલકત ની રોકડી આવે, સમજો? ભલે ભલે, નાક દાબો તો જ બધું મળે. તું આજકાલ બહુ ધમાલ કરવા લાગી છે કે આ હકડી રહેતી જ નથી. હજુ તે મારી ધમાલ જોઈ જ ક્યાં છે. ધમાલ? હા ધમાલ, મારી સામે કોઈ પણ ના ટકી શકે. કઈ વાતમાં? ગમે તે વાત હોય, રૂપ હોય, સુંદરતા કે પછી બહાદુરી, મારી સામે તો સૌ પાણી ભરે. બહાદુરી ની વાત કરે છે? વિજય નું નામ સાંભળ્યું છે? કોણ વિજય? અરે વિજય, એક ફાકડો નવ જુવાન છે અને એની બહાદુરીના લીધે દર વર્ષે લાઠી હરીફાઈમાં જીતે છે. આ વર્ષે પણ એ જીતશે, હું તો જોવા જરૂર જવાની છું. સોનલ, આની વાત સાચી છે? હા, બાજુના ગામના પ્રતાપસિંહનો દીકરો છે વિજય. એટલો બધો દેખાવડો છે અને બહાદુર પણ છે, મને તે બહુ જ ગમે છે. પણ હું
હું કોઈને ગમતી જ નથી. એ કામ કરીએ આપણે પણ હરીફાઈ જોવા દઈએ તો. બહાદુર ફાકડો, હા જરૂર જઈશું. એ બોબડા, તારી બુદ્ધિનું બટન બરાબર ચાલુ કરી અને મેં કીધું એમ જ કરજે. પેલા વિજયની લાઠીમાં કાપો મૂકજે, સમજ્યો? જા, હવે કોઈ જોઈ જાય એ પેલા જતો રહે. બાપુ, લાઠીમાં કાપો મૂકવાથી શું થશે? અરે બેટા, વિજયની લાઠીમાં કાપો પડશે તો જ એની જીવન રેખામાં પણ કાપો પડશે. અને એ તૂટેલી લાઠી સાથે જ્યારે આપણા પહેલવાનની સામે લડશે તો આપણો પહેલવાન એને જીવ તો થોડો મૂકશે. તારી વાત સાચી છે. વનરાજભાઈ, જુઓ તો ખરા, કબૂતર. તે કબૂતર નહીં, આ તો સફેદ કબૂતર છે. આને તો પાડવું જ પડશે. એ છોકરી ગમે છે? આ લાવને, હું જ પહેરાવી દઉં.
અરે છોકરી જોઈ લઈશ હું તને જોઈ લઈશ બેસો બેસો બળવંતભાઈ બેસો વિજય બેટા હા બાપુજી આ બળવંત કાકાને તો તું ઓળખે જ છે ઓળખું છું ને એમને તો વર્ષોથી આપણા લીગલ એડવાઇઝર તરીકે રહ્યા છે હવે મારી અને એમની બંનેની ઈચ્છા એવી છે કે હવે આ બધો કારોબાર તું સંભાળી લે અને મને આમાંથી મુક્ત કર સંભાળીશ ને હવે તમે હુકમ કરો છો તો બધી જવાબદારી સ્વીકારી લઈશ તમારા બધા ખેલ ઊંધા પડી ગયા.
ખેલ માં હાર જીત તો ચાલ્યા કરે. અરે હજી તો ઘણા ખેલ ખેલીશું, એ વાત નું મને જરાય દુઃખ નથી. પણ પ્રતાપ મારો સગ્ગો ભાઈ છે, અને એને મને છોડી અને પેલા બળવંતને મહત્વ આપ્યું, એ વાતનું મને દુઃખ છે. કારણ કે બળવંતની સચ્ચાઈ આપણી લુચ્ચાઈને જરૂર નડશે. પણ બાપુ, આ બધી રમતો રમવામાં ને રમવામાં ક્યાંક એવું ના થાય કે આપણા જ રામ રમી જાય, કેમ મુને? હા બાપુ, સોચ સમજ કર પગલા ભરના પડેગા આપ તો. ભલે ભલે, નાક દાબો તો મોઢું ખુલે, પણ આ વખતે માત્ર નાક નહીં મોઢું પણ દાબવું પડશે. ભલે ભલે, નાક દાબો તો જ મોઢું ખુલે. અને મોટા ભાઈ, હવે તો તમે મોઢું ખોલશો ને તો એ પાણીથી શ્વાસ રૂંધાઈ જશે. નાઈ નાખો છેલ્લી વારનું, ડૂબકી મારી લો છેલ્લી ગઢગંગા. રામ બોલો ભાઈ, રામ. અરે મોટા ભાઈ, આ શું કર્યું તમે? અરે મજૂરો, અરે કોઈ છે? કોઈ અહીં આવો ઝટ. અરે ભાઈ આવો જલ્દી. અરે આ મારા મોટા ભાઈ નાતા નાતા કુવામાં પડી ગયા. અરે કોઈ આવો, અરે આવો આવો, એમને બચાવો. મને તરતા નથી આવડતો. અરે બચાવો ને એમને. અરે જાઓ ને ભાઈ, જેને તરતા આવડે અંદર જાઓ ને. હા, અરે કોઈ કોઈ આવો આવો ભાઈ, આવો આવો. બાપુજી, ભાઈ ના દાદા, અરે કુવામાં પડી ગયા. બાપા ને શું થઈ ગયું? કાકા ગયા. બાપુજી, બાપુજી નથી રહ્યા આમ. બાપુજી, બાપુજી મારી. રંગમાં ભંગ પાડ્યો, આના કરતા તો મને ઉપાડી લીધો તો સારું હતું. અરે મારી ભાભીમાં તો દુખી ના થાત. અરે આ ઘરમાં કેવી ખુશી હતી, અને આજે આજે શું શું થઈ ગયો. ભાભી, સ્વર્ગ જેવા આ ઘરમાં અચાનક અમાસની રાત થઈ ગઈ. આપણી ખુશીને કોઈ પાપીની નજર લાગી ગઈ.
દીકરા વિજય, હવે તારી બાપુની બધી જવાબદારીઓ તારે સંભાળવાની છે, સાથે તારી માનું પણ તારે ધ્યાન રાખવાનું છે, અને મારા લાયક કોઈ પણ કામ હોય તો મને અડધી રાત્રે બોલાવી લેજે. ચોક્કસ. એની ચિંતા કરવાની તમારે જરૂર નથી, એનો આ કાકો મુઓ હજી જીવતો છે. વિજયને કોઈની જરૂર નથી. વાહ બાપુ વાહ, માની ગયો તમને હો. અરે જે ઘરમાં રહીએ છે એ જ ઘર ધણીનું કાસણ કાઢી નાખ્યું. હજુ આપણું કામ પૂરું નથી થયું, પેલો વિજય બાકી છે, એ એના બાપ કરતા સવાયો છે. અરે સવાયો શું, ડોઢો ભલે ને હોય, ક્યારે ખતમ થઈ જશે કઈ ખબર નહીં પડે. એ વાત તો સાચી છે. દીકરા, હવે તને તારા બાપની તાકતની ખબર પડી. હવે આપણી ગોળીનો શિકાર થશે વિજય, અને આ હવેલી પર થશે આપણો વિજય. હા પ્રિયા, વિજયના પરિવાર સાથે કોઈ કાવતરું કરી રહ્યું છે એ વાત નક્કી છે. વિજયને તું જ્યારે પોતાનો માનવા લાગી છે તો તારે આ વાત વિજયને કરી દેવી જોઈએ. પણ સોનલ, વિજય તો અત્યારે એના બાપુના મૃત્યુના દુઃખમાં હશે. તો તું એને આશ્વાસન આપતી આવ, અને વિજય કોઈ કાવતરાનો ભોગ બને એ પહેલા તું એને જલ્દી કહી દે. અરે વિચારે છે શું, જલ્દી જા, વાર ના લગાડીશ. તમારું માનું કે તમારી ચુંદડીનો કે જેણે આજે ઢાલ બનીને મારો જીવ બચાવ્યો છે. વિજય, મારી ચુંદડી તમારા જેવા મર્દની ઢાલ બની એને હું મારી જિંદગીનું સૌથી મોટું સદભાગ્ય માનું છું. તમને મારું નામ કેવી રીતે ખબર પડી? એ દિવસે લાઠીની હરીફાઈમાં હું હાજર હતી, તમે એમાં જીત્યા. એની સૌથી વધુ ખુશી આ પ્રિયાના હૈયામાં હતી. પ્રિયા? પણ શું થયું, કેમ અટકી ગયા? વિજય, તમારી અને તમારા ઘરના સાથે કોઈ પીઠ પાછળ ખેલ ખેલી રહ્યું છે. પીઠ પાછળ? શું વાત કરો છો તમે? તમને કેવી રીતના ખબર પડી?
હું એ વાત જ કહેવા આવતી હતી. એ દિવસે લાટીની હરીફાઈમાં હું આવી રહી હતી. શું વાત કરો છો પ્રિયા? હા, મારે દોડીને તમને આ વાતની જાણ કરવી હતી, પણ એ પહેલા સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી અને બીજા દિવસે તમારા બાપુનું મૃત્યુ થયું. બાપુ, અને આજે મને થયું કે ફરી કોઈ તમારા પીઠ પાછળ કાવતરું કરી જાય એ પહેલા હું તમને આ વાતની જાણ કરી દઉં. પ્રિયા, કયા શબ્દમાં તમારો આભાર માનો? હવે ડગલે ને પગલે મારે સાવચેત રહેવું પડશે, મારે મારી માને પણ સાચવવી પડશે અને કાવતરું કહેનાર કાળમુખાઓને ઉઘાડા પાડવા જ પડશે. ચાલો તમને હું તમારા ઘરે મૂકી જાઉં. શું કરું? મારે આમની સાથે ઘરે જવું જોઈએ કે નહીં? ક્યાં ખોવાઈ ગયા? મેં એમ કહ્યું ઘરે મૂકી જાઉં. કયા ગામના? હરિપુરા. હરિપુરા? ચાલો 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 હું મૂકી જાઉં. અરે બેસો ને, અરે બેસો બેસો બેસો, ચિંતા ના કરશો, બરાબર તમને તમારા ઘરે જ પહોંચાડીશ. બાપુ, ફઈબા. અરે દીકરી, કેમ આટલું મોડું થયું? આ કોણ છે? બાપુ, તમને યાદ છે હું લાટીની હરીફાઈ જોવા ગઈ હતી? ત્યાં સૌને હરાવનાર વિજયની મેં તમને વાત કરી હતી. એ આ વિજય. વિજય પ્રતાપસિંહનો દીકરો? જી જી જી. બેટા, તારી બહાદુરીની વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. ખરેખર સાચી બહાદુર તો તમારી આ દીકરી છે જેણે મારો જીવ બચાવ્યો છે. મોડું થઈ રહ્યું છે, હું નીકળું. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. હજુ વિજય ના આવ્યો. કેમ આટલી વાર લાગી હશે? શહેરમાંથી આવતા બળવંતભાઈને ત્યાં રોકાઈ તો નહીં ગયો હોય ને? ભાભી માં પછી દેવી માં, પણ આ મારી ભાભી માં આટલી બધી ચિંતામાં કેમ દેખાય છે? શું થયું? દિયરજી, વિજય હજુ સુધી નથી આવ્યો. અરે જીવતો હશે તો આવશે ને, હવે આવશે તો એની લાશ હટાવશે. દિયરજી, શું વિચારમાં પડી ગયા? અરે કઈ નહીં ભાભી, કઈ નહીં, હું જરા ચિંતામાં પડી ગયો હતો. અરે તું ઊભો છે શું? અરે જા, ગાડી લઈને જા શહેરમાં, બધે તપાસ કર. અને આ પેલા બળવંતભાઈના ઘરે પણ જઈને તપાસ કરજે કે વિજય ત્યાં છે કે નહીં. અરે ગમે તેમ તો એ તારો મોટો ભાઈ છે. આ જો, આ મારી ભાભીમાં કેટલી દુખી છે. અરે તું જાને ભાઈ, જાને. હમણાં જો વિજય. વિજય ક્યાં ગયો હતો તું? તારા બાપુ ના ગયા પછી તને જરા સરખું પણ મોડું થાય છે ને, તો આ તારી માનું હૈયું ધડકે છે. અરે માં, તારા આશીર્વાદ થી અને એક છોકરીની મહેરના કારણે આજે તો બચી ગયો છું, નહીં તો આ તારો દીકરો પણ બાપુની સાથે ત્યાં ઉપર પહોંચી ગયો હોત. દીકરા એટલે? માં, આજે એક વિચિત્ર ઘટના થઈ. કોઈ અજાણ્યા હુમલાખોરોએ મારી પર હુમલો કર્યો, ગોળી ચલાવી, પણ એક છોકરી આવી ગઈ, એની ઓઢણીના કારણે તારા દીકરાનો જીવ બચી ગયો. દીકરા, કોણ છે એ છોકરી? એનું નામ પ્રિયા છે માં. બેટા, તારો જીવ બચાવનારી છોકરીને ગમે ત્યારે આપણા ઘરે લેતો આવજે. હા ચોક્કસ માં. હાથ મોડું ધોઈ આવું, બહુ ભૂખ લાગી છે. જલ્દી જલ્દી મારું ભાણું કાઢ. તમે ચિંતા ન કરો ભાભી માં,
મારા વિજય પર જેણે હુમલો કર્યો છે ને, એને તો હું શોધીને કૂતરાની મોત મારી છ. મારા ભાઈ જતા રહ્યા તો શું થયું? હું છું ને, મારા વિજયની બધી જવાબદારી મારી છે, હું એને સાચવીશ. અને જેણે એના પર હુમલો કર્યો છે ને, એને તો હું જીવતો નહીં છોડું. ચાલ દીકરા, આવજો પાપીબા. હવે મારા વિજયની કેટલી ચિંતા કરવા લાગ્યા છે. બાપુ, મેં તો તમને પહેલા જ કીધું હતું કે બાપ કરતા દીકરો સવાયો છે. ભલે ને સવાયો હોય, એ બંદૂકની ગોળીથી ઘવાયો હોત અને શમશાન ભેગો પણ થઈ ગયો હોત જો આ પ્રિયા વચ્ચે ના આવી હોત. કોણ છે આ પ્રિયા? અરે આ પ્રિયા ગમે તે હોય, પણ અત્યારે માં અને દીકરો બંને ગાંડા થયા છે એની પાછળ. અને એ પ્રિયાને હવેલીએ મળવા પણ બોલાવી છે. હા તો હવેલીમાં એનું સ્વાગત કરીશું, એને પગથિયા પણ ચડવા દઈશું, અને વખત આવે એના પગ ક્યાં કાપી નાખશું એની એને પણ ખબર નહીં પડે. ભાઈ, વિજય જ્યારે પ્રિયાને મૂકવા આવ્યો તો ત્યારે તમે કઈ જોયું તું? હા જોયું તું ને. બસ એ જ દિવસથી પ્રિયા ખોવાયેલી ખોવાયેલી રહે છે. ભાઈ, પ્રિયાને વિજયના લગ્નની વાત ચલાવો ને. બેન, પ્રિયા આપણી એકની એક દીકરી છે. આમ ઉતાવળે નિર્ણય ના લેવાય, હજુ થોડો વિચારવાનો સમય આપો. અને હું મારા દિલની વાત એને જરૂર કહીશ. પ્રિયા, જો આવી ગયો તારો પ્રેમ. સારું થયું તું મને અહીંયા જ મળી ગઈ. હું તને લેવા તારા ઘરે જ જતો હતો. કેમ? જ્યારથી મેં માને જઈને તારા વિશે કહ્યું છે ને, ત્યારથી ઉતાવળ કરી રહી છે, જીદ કરી રહી છે. જલ્દી લઈ આવ, મારે પ્રિયાને મળવું છે. ક્યારે મેળવે છે? તો બસ તને લેવા માટે જઈ રહ્યો હતો. હા પણ અત્યારે કશું નહીં. મેં આજે માને પ્રોમિસ કર્યું છે, તું ચાલ મારી સાથે. માને મળી લે, પછી તારા ઘર સુધી પાછો મૂકી જઈશ. બસ વિજય એટલું બધું કહે છે તો જાને. વિજય, આ મારી નાનપણની સહેલીઓ સોનલ, રૂપલ. નમસ્તે. 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 તો આવે છે ને? રિયા એની માને મળવા લઈ જાય છે તો જાને ના કેમ કહે છે? જા, તારું હૈયું તો હા પાડે છે તો હોટેથી શું કામ ના પાડે છે? જાને ચાલ મળી જતી હોય તો. નહીં નહીં, ઉદાસ ના થા. હમણાં તને તારું મન ના માનતું હોય તો કઈ વાંધો નહીં, પણ તારું મન કહેશે ત્યારે બસ. પણ આવું પડશે તારે બાને મળવા માટે, એટલે જરા સમજાવજો ને આને. જરા પ્લીઝ. કેમ છો? મજામાં. મજામાં છું. જરા સમજાવજો ને આને. ગઈ ભેંસ પાણીમાં માર માર મારનો મોકો મળતો, આખું બધું ગોઠવાઈ ગયું હતું. તમે જો આશીર્વાદ આપો ને તો બંનેના વેળાસર લગ્ન કરાવી દઉં. માં 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 પ્રિયા, તે કહ્યું તું ને એ પ્રિયાને લઈ આવે. સુખી રે બેટા, સુખી રે. કોઈની નજર ના લાગે તને. બેટા, તું કયા ગામની? હરિપુરા. હરિપુરા માં. હરિપુરા. તારા બાપુનું નામ શું? દેવરાજ. દેવરાજભાઈ. દેવરાજભાઈ. બેટા, તારી પસંદ બહુ સરસ છે. તારી પસંદ
એ મારી પસંદ. તે ગુણવાન, સુશીલ અને સંસ્કારી છોકરી પસંદ કરી છે. બેટા, તમે બંને જણા તારા બાપુના આશીર્વાદ લઈ લો. બાપુ. આશીર્વાદ આપ. સુખી રે બેટા, સુખી રે. માં, તે કીધું છે એટલે હું એને મળવા માટે તો લઈ આવ્યો છું, પણ એના ઘરે જણાવીને નથી આવી તો એને મૂક્યા. અરે, મૂકવાની જ હોય ને, છોકરીની જાતની એકલી મોકલાય. અને બેટા, ફરીથી આવે ને ત્યારે સમય લઈને આવજે. હા, આવજે. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, પાસ થઈ ગઈ માં. જય શ્રી કૃષ્ણ. વિજયના બાપુ, કેવી લાગી? સુંદર છે ને? Thank you.
તમે લોકો જવાબ આપો કોણ છે આપણે વિજય, સૌથી પહેલા લાઠીની હરીફાઈમાં તમારી સાથે દગો થયો, પછી ગોળી મારવાનો પ્રયત્ન થયો, મારી ચૂંદડીએ તમને બચાવી લીધા, અને આજે હું તમારી સાથે છું, તો ફરીથી હુમલો થયો. કોણ હશે આ કાળ મુખાઓ? એ જ સમજાતું નથી પ્રિયા, કે આ બધું થઈ શું રહ્યું છે? આજે તો એ લોકો મારા હાથમાંથી છટકીને ભાગી ગયા, પણ ભાગી ભાગીને જશે ક્યાં? દુનિયાના કોઈ પણ ખૂણે જઈને છુપાઈ જાય, પાતાળમાં પણ છુપાશે, એ લોકોને શોધીને એ લોકોના પાપની સજા અપાવીને જ રહીશ. ચિંતા નહીં કર, ચિંતા નહીં કર, તું છે ને મારી સાથે, ચાલ ઘરે મૂકી જાઉં. તું જો આવા જ કામ કરતો રહીશ તો શું થશે? તારા મોકલેલા બહાદુરો પેલા વિજયના હાથે પેલો ધોબી ઘાટ પર કપડાં ધોવે ને ધોબી, એવી રીતે ધોવાઈને પાછા આવી ગયા. તું જો આમ જ કરતો રહ્યો તો હું કરોડપતિ બનવા પહેલા જ ભિખારી બની જઈશ. બાપુ, આ વખતે મારું ગણિત ભલે થોડું ખોટું પડ્યું, પણ હવેથી આવા અઘરા દાખલા હું પોતે જ ગણીશ. દાખલા? આ કઈ બાળકોના સરવાળા બાદ બાકીના ક્લાસીસ નથી કે તું દાખલાની વાત કરે છે? ભૂલ તો નહીં કે તારે ને મારે પડદા પાછળ રહેવાનું છે, સમજો? નહીં સમજો, સારું થયું નહીં સમજો. હવે સાંભળ, આ વખતે ભલે આપણી બાજી ઊંધી પડી, ભલે ભલે નાક દાબો તો જ મોઢું ખુલે. ભલે ભલે. બાપુ, હવેથી બાજી મારા હાથમાં આપી દો, પછી જુઓ. ચપટી વગાડતા જે વિજયને હું ધૂળ ચાટતો કરી દઈશ. ચપટી? દીકરા, ચપટી વગાડો ને તો મચ્છર મરે, પણ વિજય જેવા બહાદુરને મારવા માટે તો મુક્કા ને બુદ્ધિના ખા કરવા પડે, સમજો? ભાઈ, આ માથા પર હાથ રાખીને બેસવાથી કઈ નહીં વળે. આપણી દીકરી પ્રિયાના લગ્નની વાત ચલાવો. સાચું કહું, મને તો પહેલી નજરે જ એ છોકરો પ્રિયાને લાયક લાગ્યો. બેન, મેં ઘણું વિચાર્યું, એ હવેલીવાળાનો છોકરો છે, અને નાની ઝૂંપડીમાં રહેતી છોકરી હવેલીના ઉંમરે કંકુ પગલા ક્યારેય ના પાડી શકે. પણ જો એ છોકરો અમીરી ગરીબી ભૂલીને પ્રિયાને પરણવા માંગતો હોય તો? હવેલીમાં રહેતા મા બાપ ઊંચી હવેલીની આબરૂને જુએ, દીકરાના પ્રેમને નહીં. બેન, આ વાત આપણા મનમાં જે કાઢી નાખવી જોઈએ. પહેલા ભાભી માં, પછી બધી માં. દિયરજી, વિજયને પ્રિયા ગમે છે, એનું મન એનામાં છે, બંને એકબીજાને પ્રેમ કરે છે, તો મને એવું લાગે છે કે આપણે ચૂંદડીની રસમ પૂરી કરી લઈએ. ભાભી માં, આપણે ત્યાં તો પરંપરા છે કે છોકરી વાળા છોકરા વાળાને ત્યાં આવે, આપણે એમને ત્યાં જવાનું ના હોય. એ લોકો નહીં આવે, ગરીબ છે ને, અમીરી ગરીબીની દિવાલ એમને અહીં આવતા રોકશે જ, કારણ કે ગરીબોને એમનું સ્વમાન બહુ વાલું હોય છે. આ દિવાલ અને આ પરંપરાને
આપણે તોડવી પડશે. આપણા દીકરાને એમની દીકરી ગમી છે ને, તો આપણે સામે ચાલીને એમને ત્યાં જઈએ. મને વિશ્વાસ છે એ લોકો ના નહીં પાડે. દિયરજી, ભલે ભાભી માં. નમસ્તે. 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 માફ કરજો, આપ? હું વિજયની માં. નમસ્તે. હું વિજયનો કાકો અને આ એનો ભાઈ. નમસ્તે. નમસ્તે. અરે અરે, પધારો પધારો. અરે ભાભી માં, તમે પહેલા બેસો. તમે પણ બેસો. અરે જમના બેન, જો તો આપના ઘેર કોણ આવ્યું છે? વિજયના બા છે, વિજયના કાકા. નમસ્તે. અરે વિજયનો ભાઈ. નમસ્તે. નમસ્તે. અહીં આવીને તમે અમારું આંગણું પાવન કર્યું. અરે, તમે તમારી જાતને ગરીબ શું કામ માનો છો? પ્રભુએ સર્જેલા દરેક મનુષ્ય સરખા છે. હું તમારી દીકરી પ્રિયા સાથે મારા દીકરા વિજયનું માંગું લઈને આવી છું. પણ તમે ક્યાં ને અમે ક્યાં? બેન, અમીર ગરીબની વાતો ભૂલી જાઓ. મારે મન હવેલીની કિંમત કરતા દીકરાના પ્રેમની કિંમત વધારે હોય છે. મારો દીકરો તમારી દીકરીને પ્રેમ કરે છે, એટલે હું કાંઈ જ વિચારવા નથી માંગતી. પણ બેન, અરે મારો ભત્રીજો તો લાખોમાં એક છે. દેવરાજભાઈ, એટલે જ હું સામે ચાલીને આવી છું તમારે ત્યાં આગળ. એટલે તમારે પણ કાંઈ જ વિચારવાનું નથી. હવે પ્રિયા દીકરીને બોલાવશો? હા હા. પ્રિયા બેટા, જરા બહાર તો આવ. આવ બેટા, સુખી રહે. બેટા, તારી અને વિજયની જોડી જામ છે. તો દેવરાજભાઈ, સારામાં સારું મુહૂર્ત જોડાવી અને અમે ચુંદડી લઈને આવી જઈશું. બેન, નાના મોડે મોટી વાત કરું છું, માફ કરજો. પણ વિજયભાઈની કુંડળી મોકલી આપજો, અમે કુંડળી મેળવી લઈશું. ભલે દિયરજી, વિજયની કુંડળી મોકલાવી દેજો. હા હા, જરૂર જરૂર. તો અમે રજા લઈએ? આવજો. જય માતા. જય માતાજી. જય માતાજી. ભાભી માં ચાલો.
જણાવી શક્યો પણ હવે મારે એ છોકરી સાથે બદલો લેવો છે. જવાબ આપો છે એના થપ્પડ નો. તો એનો અર્થ એ થયો દીકરા કે હવે ઠગાઈ કરીને પણ આ સગાઈ તોડવી પડશે. સમજમાં આવ્યું મને? હા બાપુ, મને તો તારી વાત સોળા આની સચ લાગે ને. વિજય, વિજય આજે બહુ ખુશ છું. ગુલાબની જેમ ખીલી ઉઠે છે, પણ પછી ગુસ્સા ને અકડામણ થી જે લાલીમાં છવાય છે ને, જોવાની ખુબ મજા પડે છે. થાય છે કે હંમેશા ચીડવ્યા જ કરું તને, અને એ તારા હોઠ પાસે ના ખંજન જે પડે છે ને, એને બસ જોયા જ કરું, અને તને ના સમજાય તે રીતે અચાનક એની સાથે હું માંડવામાં ચાર ફેરા ફરીશ. સાચું કહું પ્રિયા, મને પણ ખ્યાલ નહોતો કે જેની ચૂંદડી થી મારો જીવ બચ્યો એ છોકરી મારા હૈયાની રાણી બનશે અને મારા નામની ચુંદડી ઓઢશે. ઓઢીશ ને. યજમાન, કહેતા જીભ ઉપડતી નથી. આ કુંડળી જોતા એવું લાગે છે પ્રિયાના લગ્ન થાય તો 24 કલાકમાં વિધવા બને. સિંદૂર જોઈ શકું છું, અમાસનો અંધકાર નહીં, કદાચ કદાચ મારી દીકરીના નસીબમાં એની પ્રીત ઉપરવાળાને મંજૂર નહીં હોય. આપણે એમને રોકવા જોઈએ. દીકરા,
દેવરાજભાઈ તમે? નમસ્તે, અમે તમારે ત્યાં જ આવતા હતા. ગંગાબેન માફ કરજો, પણ મારી દીકરી અને તમારા દીકરાની સગાઈ નહીં થઈ શકે. કેમ દેવરાજભાઈ, અચાનક શું થઈ ગયું? બેન, એ અશુભ વાત હું મારા મોડે લાવી શકું તેમ નથી. અરે ના ના, જરૂર તમારી કોઈ ભૂલ થતી લાગે છે જ્યોતિષ મહારાજ. તમે બહુ મોટો કોઈ લોચો માર્યો લાગે છે. ભાભી માં તમે ચિંતા ના કરો, મને વિશ્વાસ છે કે મારા ભત્રીજાના લગ્ન દેવરાજભાઈની પુત્રી પ્રિયા સાથે જ થશે. હું આપ સૌની ફરીથી માફી માંગુ છું. તમે ભલે કુંડળીમાં ના માનતા હો, પણ હું માનું છું. હું ભલે નાનો માણસ છું, પણ એક બાપ તરીકે મારી દીકરીને માંડવે વિદાય આપી શકો? સ્મશાને નહીં. અરે પણ આ સગાઈ નહીં થાય. દેવરાજભાઈ, દીકરા, વિધિના લેખ આગળ આ કાળા માથાનો માનવી કાંઈ જ કરી શકતો નથી. ચાલ બેટા, ચાલ આપણે હવેલીએ જઈએ. ના માં, મને ભરોસો છે ઈશ્વર પર, મને વિશ્વાસ છે મારા પ્રેમ પર. જો વિધિના લેખ આમ જ લખાયા હશે ને, તો મારા પ્રેમમાં પણ એટલી તાકાત છે કે આ લેખને પણ બદલી નાખશે. ત્યાં સુધી આ ચુંદડી માત્ર અહીંયા જ રહેશે. હવે આ ચુંદડી અહીંયાથી ક્યાંક જશે તો માત્ર ને માત્ર પ્રિયાના ઘર સુધી જ જશે. વિજય, હું કહું છું ને, મારી વાત પર ભરોસો રાખો માં. કાકા, ચુંદડી અહીંયા જ મુકાવી દો. ભલે ભલે, ચાલો. ઠીક છે, ચાલો. ચિંતા નહીં કરતો. તમને હોય જોવા જુઓ બરાબર. હા જુઓ.
આમાં મારો કાંઈ વાંક નથી. મારા દીકરાથી ભૂલ થઈ હશે. રાની, તમારી એ ભૂલને કારણે કોઈની જિંદગી બરબાદ થઈ જશે. જાઓ, શોધો મારી કુંડળી. અંદર પડી હશે, શોધો એને. જાઓ જાઓ જાઓ. દીકરાની ભૂલ કે છે પાછા. અરે શું લોચા મારો છો તમે? આટલી બધી વાર કેમ લાગે છે? જાઓ, હું શોધી લઈશ. જાઓ. કઈ કુંડલી છે ખબર નહીં હવે આમાં. જો તો બેટા કઈ છે? આ મારી છે, આ મારી છે, જુઓ. અરે હા દીકરા, આ તમારી સાચી કુંડળી છે અને આમાં રાજયોગ એ તો મને ખબર જ છે. આ સાચી કુંડળી છે તમારી. ખબર છે આ રાજયોગની કુંડળી ને તમે કાળ સર્પયોગની કુંડળી બનાવી દીધી. હા, અરે આ તો તમે બ્રાહ્મણ છો એટલે જવા દઉં છો, નહીં તો મારા દીકરા માટે હું તમારું માથું કાપી નાખતા. હવે તો ચુંદડી પ્રિયાના ઘર સુધી પહોંચશે ને. હા બેટા, હવે કોણ રોકી શકવાનું? ચાલો કાકા, મોડું થાય છે. હા ચાલો. હે માં, તે અમને દુઃખમાંથી ઉગાર્યા. ખરેખર માં, તું જગત જનની છે. માં, મેં કહ્યું હતું ને મને ઈશ્વર પર ભરોસો છે. હા બેટા, મારા પ્રેમ પર વિશ્વાસ છે. વિશ્વાસ ફળ્યો ને? આવ ભાઈ, આશીર્વાદ આપજે માં. કુંડળી બદલાઈ ગઈ હતી, હવે કોઈ ગેરસમજણ રહી નથી. શું વાત કરો છો ગંગાબેન? હા દેવરાજભાઈ, વિજયની કુંડળી બદલાઈ ગઈ હતી. સાચી કુંડળી મેળવતા બંનેના લગ્ન જીવનમાં સુખ સમૃદ્ધિની રેલમછેલ છે. મહાસુદ બીજ લગ્ન માટે સારામાં સારો દિવસ છે. ભગવાન સાચી પ્રીતની હંમેશા કસોટી કરે છે. હવે સમય બગાડવાની જરૂર નથી. પ્રિયા બેટા આવ.
આવ્યો. બાપુ, પેલો જીવલો હૂતો તો ને વાડીનો રખેવાળ, એનો ફોન તમે કીધું તું એમ લઈ આવ્યો છું. આ પહેલી વાર બરાબર કામ કર્યું, હવે લાગે છે સફળતા મળશે. મારો બેટો સુહાગરાત મનાવે, હા મનાવા દઉં તો ને. આ ઘડીએ ફોન વાડીએથી દીની. જી બીજી બાપુ. હા બોલ. આ તમારી વાડીએથી બોલું છું. હા ધ્યાન રાખું, પહોંચું છું. અરે વાહ બાપુ, તમે તો જોરદાર એક્ટિંગ કરો છો. પેલો રખેવાળ જાગે ને એ પેલા મૂકી આવો, નકર આપણી એક્ટિંગ નીકળી જશે. આ જા છે બાપુ. શું થયું? દિયા ધર્મ સંકટ આવી પડ્યું છે. આપણા ખેતરમાં બહારના કોઈ માણસો ઘૂસી ગયા અને આપણી બધી જ ગાયોને લઈને ટ્રકમાં ભરીને કતલખાને લઈ જવા ભાગી રહ્યા છે. હવે ગાય તો આપણી માં કહેવાય ને પ્રિયા, એમની રક્ષા કરવાની જગ્યાએ જો આ ક્ષણે આપણી સુહાગરાત વિશે વિચારું તો દીકરા તરીકે મર્દાનગી લાજે મારી, સમજે છે ને તું? હું તમને રોકું તો આ ગરવી ગુજરાતણના સંસ્કાર લાજે. તમે ખુશીથી જાઓ, હું તમારી રાહ જોઈશ. ધન્ય છે તને. તું રાહ જોજે, હા હું તરત પાછો આવું છું. રાહ જોજે. ભગવાન સૌ સારાવાના કરશે. મારો ભત્રીજો ધર્મ કરવા ગયો અને આ તો ધર્મ કરતા ધાડ પડી. ગંગાબેન, વિજયનો શર્ટ મળ્યો છે, એની લાશ નથી મળી. સાહેબ, સોમો બાતમીદાર, કોઈ ખતરનાક બાતમી આવી લાગે છે.
બોલ સોમા, શું વાત છે? સાહેબ, નદીના ઉપરવાસથી ચોરોએ કાપેલા લાકડા તને નહીં આપણી હદમાં આવી ગયા છે, અને એ ટોરકી આપની હદમાં લાકડા ચોરવા નદીના કિનારે આવી રહી છે. પર્યાવરણ અને જંગલની રક્ષા એ આપણા બધાનું કર્તવ્ય છે. ચલો સાહેબ. અરે જાઓ, કોણ છે જોજો. સંભાળીને ધ્યાનથી યાર. જીવે છે, ચાલો જલ્દી લઈ લો. બળવંતભાઈ, ભાભી, વિજયની ભાળ હજુ સુધી મળી નથી, એટલે વિજય જીવે છે એ વાત પાક્કી છે. હા બળવંતભાઈ, હા વિજય જીવે છે. હા હા, ઓ બેટા, વિજયનો ક્યાંય પત્તો નથી, વિજય જીવે છે. પણ ભાભી, વિજયને એ લોકોએ ક્યાંક ગાયબ કરી દીધો હોય એવો મને પાક્કો શક છે. આમાં પેલા જાલમસંગનો હાથ પણ હોઈ શકે. મને તમારા બંનેના જીવનો ખતરો લાગે છે. તમે બંને મારી સાથે ચાલો. બળવંતભાઈ, આવા સમયે હવેલી છોડવી મને ઠીક નથી લાગતું.
માતાજી અમારી રક્ષા કરશે. સારું ભાભી, તો હું જાઉં છું, પણ એટલું યાદ રાખજો કે આ હવેલીમાં જે કંઈ પણ અશુભ થયું છે ને, એ પેલા જાલમસંગના પગલા પડ્યા પછી બધું થયું છે. એટલે કહું છું કે સંભાળીને રહેજો, આ ઘરમાં તમારે પેલા ઝેરી નાગની વચ્ચે રહેવાનું છે. ઠીક છે ભાભી? તમે લોકો, હું કોણ છું? ભાઈ, હું ફોરેસ્ટ ઓફિસર રાજ, અને તમે મારા ક્વાર્ટર્સમાં છો. ભાઈ, તમે કોણ છો? હું કોણ? મારું નામ, મારું નામ શું છે? આની યાદદાશ્ત તો જતી રહી લાગે છે, પણ ભાઈ તમે ચિંતા નહીં કરો, તમે મોતને હરાવીને એના પર વિજય મેળવ્યો છે, એટલે આજથી હું તમને વિજય કહીશ. બળવંતભાઈ, તમે? હા ભાભી, આ હું તમને અને દીકરી પ્રિયાને લેવા આવ્યો છું. અરે હવા ફેર થશે, થોડું વાતાવરણ બદલાશે તો તમારું દુઃખ હળવું થશે. આજે હું તમારી ના નથી સાંભળવાનો. દીકરી, બળવંતભાઈનો આટલો આગ્રહ છે તો જઈ આવીએ, પણ હવેલીની જવાબદારી? અરે એ બધું થઈ પડશે, પાપીના પડછાયાથી જેટલું દૂર રહો એટલું સારું. ભાભીમાં ક્યાં જાઓ છો? ભાભીમાં કઈ નહીં, થોડા દિવસ બળવંતભાઈને ત્યાં જઈ આવીએ. આ હવેલીમાં વિજય અને મોટા ભાઈની યાદથી હવેલીની ચિંતા નહીં કરતા હું છું ને. હા જાલેમસિંગ, તમારી વર્ષો જૂની ઈચ્છા પૂરી થશે. નમસ્તે. જોયું બાપુ, આ જતા જતા ઘા મારવાનું ભૂલ્યો નહીં. ભલે ભલે, નાક દાબો તો મોઢું ખુલે, પણ આનું મોઢું વધારે ખુલવા માંડ્યું છે. આનો એ વારો કાઢવો પડશે. ચાલ. શું થયું? ગાડી ગરમ થઈ ગઈ લાગે છે. ઓ, હું ફોરેસ્ટ ઓફિસર રાજ. ઓકે, ગાડી ઠંડી થવામાં થોડો ટાઈમ લાગશે. એક કામ કરો, સામે જ મારું ક્વાર્ટર છે. ઓકે, ત્યાં ચા પાણી કરો અને આરામ કરો, ત્યાં સુધી માં ઠંડી થઈ જશે. બેટા, બેટા કયું છે તો
તમારે મારું માન રાખવું જ પડશે. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ બેટા, અમારે જવાનું મોડું થાય છે, ફરી ક્યારેક. તારો ખૂબ ખૂબ આભાર. સંસ્કારી ઘરના લાગે છે. શું થયું ભાઈ, તને કઈ યાદ આવ્યું? જાકુ જાકુ કશુંક યાદ આવે છે, એ પરછાયાની જેમ ગાયબ થઈ જાય છે. ખોવાયેલી યાદો એ ચહેરાઓને પકડવાની કોશિશ કરું છું ને તો એ મારાથી દૂર જતા રહે છે. મને સમજાતું નથી, મને મને અહીંયાથી જવા દે, મને જવા દો, નહીં તો હું ઝૂરી ઝૂરીને મરી જઈશ. ભાઈ તારી યાદદાસ્ત જતી રહી છે ભાઈ, અને તું આમ ક્યાં ક્યાં ભટકીશ? હું તારા વતી તપાસ કરીશ ભાઈ. તારું કોઈ ઓળખે તું કે તારું કોઈ સગવાનું મળશે ને, પછી હું જ તને જવા દઈશ ભાઈ. ક્યારે મળશે, ક્યારે આવશે મારી યાદદાસ્ત, ક્યારે? જીવનમાં આવે ને તો મારું જીવન ધન્ય બની જાય. શું છે? ડ્યુટીનો ટાઈમ થઈ ગયો છે. ચાલ ભાભી, આ જાલમ સંગજ આ બધા કાળા કૃત્યો કરાવી રહ્યો છે, કારણ કે એની નજર તમારી હવેલી, માલ, મિલકત અને ખેતર ઉપર છે. પણ હવે હું એની એક એક હરકત પર ધ્યાન રાખું છું અને એના વિરુદ્ધ પુરાવાઓ ભેગા કરું છું. બળવંતભાઈ, એનો અર્થ એ થયો કે વિજયના બાપુ સાચા હતા. મારી જ ભૂલ કે મેં પાપીને ઘરમાં આશરો આપ્યો. ભાભી તમે ચિંતા ના કરો, જાલેમ સિંહનો પાપનો ઘડો જરૂર ફૂટશે અને ત્યારે એને કોઈ નહીં બચાવી શકે. પણ જ્યાં સુધી વિજયની ભાળ ન મળે ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો. ભલે બળવંતભાઈ. સાહેબ, તમે જેને પ્રેમ કરો છો ને એની મેં તપાસ કરાવી લીધી છે. શું? હા, નામ એનું પ્રિયા છે. પ્રિયા?
પણ સાહેબ તમે રોંગ નંબર લગાડ્યો છે. કેમ? એ વિધવા છે. વિધવા? અરે વિધવા છે તો શું થયું? વિધવાને પણ જીવન જીવવાનો અધિકાર છે અને એના જીવનમાં પણ વસંત ખીલવી જોઈએ. તો મારા નામની મહેંદી લગાવીને જ રહીશ.
વિજય, હે વિજય. અરે રાજ. અરે ભાઈ, આજે તો હું બહુ જ ખુશ છું ભાઈ. શું વાત છે? હું બહુ ખુશ છું. આટલો બધો ખુશખુશાલ છે ભાઈ? અરે જેને હું પ્રેમ કરું છું ને ભાઈ, એ વિધવા છે, પણ હું એને બહુ જ ખુશ રાખીશ ભાઈ. એના જીવનમાં રંગ ભરી દઈશ, રંગ ભરી દઈશ, રંગ. એના સેથામાં સિંદૂર પૂરીને એને ફરીથી સુહાગણ બનાવીશ. એ જ મારું સપનું છે ભાઈ. વાહ રાજ, વાહ વાહ. અરે તારો પ્રેમ ખરેખર સાચો છે. હા, એક વિધવાની વેરણ જિંદગીને તું સજાવવા નીકળ્યો છે. વાહ, તારો આ પ્રેમ, તારી આ લાગણી જોઈને તો આ ઈશ્વર પણ ખુશખુશાલ થશે. વાહ દોસ્ત, વાહ. બસ આ સ્ટેમ્પ પેપર ઉપર ભાભીની સાઈન થઈ જાય એટલે આ બધી જ મિલકત આપણી થઈ જશે. પછી એ ડોશીને મારીને ફેંકી દઈશું અને પ્રિયા પણ તારી થઈ જશે. પણ આમ હાથ ઉપર હાથ મૂકીને બેસવાથી કંઈ નહીં થાય. તારે બળવંતરાયના ઘરે જવું પડશે અને પ્રિયાને પોતાની બનાવવાનો પ્રયત્ન કરવો પડશે. બસ બાપુ, તેજીને એક જ ટકોરો બસ છે. હવે જો કે આ તમારો દીકરો પ્રિયાને કેવી પાણી પાણી કરે છે. હે કેમ મને? હા વનરાજ ભાયા, તારી વાત તમે દમ લાગે હે. શ્વાસ છે, મારી જાન છે, મારો પ્રાણ છે. તારા વિયોગમાં આ પ્રાણ વિનાના ખોરિયાની શું હાલત થઈ છે, કઈ રીતે સમજાવું તને? તને શોધો, મને શોધોમાં તો ગાંડો થઈ ગયો, તો પાગલ થઈ ગયો હતો. હે પ્રિયા, તારા વિના જીવું તો વેરણ થઈ ગયું, તમારું વેરણ થઈ ગયું છું. વિજય, વિજય, આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આપણને ફરી ક્યારેય જુદા ન કરે. ક્યારે નહીં, ક્યારે નહીં પ્રિયા. ઈશ્વર પાછળ ક્યારે જુદા ન કરે. Thank you.
ભગવાન ને બદલે મારા પગમાં પડીને ત્યારથી જ હું તારા સંકેત ને સમજી ગયો છું. હા રાજ, તમારા હાથમાં ગુલાબનું ફૂલ છે અને એ ફૂલ જણાવે છે કે તમે મને ચાહો છો. એ ફૂલની છાબડી તમારા પગમાં પડી એ સૂચવે છે કે ભગવાનની પણ એ જ ઈચ્છા છે. હા પ્રિયા, હું તને ખૂબ જ ચાહવા લાગ્યો છું. હા રાજ, હું પણ તમારા પ્રીતના પાલવડે બંધાઈ ગઈ છું એવું લાગે છે. સાહેબ,
સાહેબ સાહેબ જમવાનું તૈયાર છે. તું જા, હું આવું છું. ક્યાં સુધી હું ક્યાં સુધી અહીંયા રહીશ? કોણ છું? ક્યાંથી આવ્યો છું? નહીં નહીં, હવે રાજ આવે એટલે એની રજા લઈને અહીંયા તું જતો રહો. હું ક્યાં સુધી એના માથે બોજ બનીને રહું? આખરે ક્યાં સુધી? અરે યાર, આજે તો હું બહુ જ ખુશ છું યાર. આટલો બધો ખુશ? યસ. શું વાત, શું છે ભાઈ? એ યાર, તું મારી સાથે ચાલને. ક્યાં તું ચાલને યાર. અરે ચાલને, ચાલે જાય છે. આવને યાર, આ જો, આ છે મારો પ્રેમ. ઇન્દ્રની અપ્સરા છે આ તો. વાહ દોસ્ત, તારી આ મનની માનેલીને તારી સાથે ચોરીના ચાર ફેરા લેતા જોઈશ ને, ત્યારે જ મારા આત્માને શાંતિ થશે. આ છે છોકરી. આ આ છે મારી પસંદ, જે મને બહુ જ ગમે છે. પણ મારા હૈયાની વાત કેમ કહું એ જ સમજાતું નથી. ફિકર નહીં કર યાર, દોસ્ત માટે આટલું નહીં કરું. તું અહીંયા જ રોકો, હમણાં તારા મનની વાત કરીને આવું છું. વાઘેલા સાહેબને કંપની આપજે, હું આવું છું. અરે જવા તો ભાઈ, તારા મને સાહેબ, તમારું કામ ચોક્કસ થઈ જશે. વિજયભાઈ વાત કરવા ગયા છે એટલે કામ ના થાય એવું તો બનશે નહીં. લો, આવી ગયા સરસ સમાચાર લઈને. મારું કામ થઈ ગયું ભાઈ? નહીં યાર, દર્શન માટેની ભીડ જ એટલી મોટી છે કે વાત જ નહીં થઈ શકી. તું ચિંતા શાનો કરે છે? મેં તને કહું છે ને, હું સેટિંગ કરાવી દઈશ, તારા મનની વાત પહોંચાડી દઈશ. એમ? હા, ચાલો આપણે મોડું થાય છે, ચાલો 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 વાગે. યસ સર, યસ. હા હા, ઓકે ઓકે ઓકે. ભાભી, પોલીસ સ્ટેશન થી ફોન હતો. નદીના પુલ થી ડેમના કેચમેન્ટ એરિયા સુધી પોલીસે બધું શોધી કાઢ્યું, પણ ક્યાંય વિજય હાથ લાગ્યો નથી. અને પોલીસ જ એવું માને છે કે હવે વિજય જીવતો નહીં હોય, એટલે હવે એ લોકો આ કેસની ફાઇલ બંધ કરવા માંગે છે. નહીં, કેવી પોલીસ છે? કેવી રીતે કેસ બંધ કરશે? વિજયની લાશ મળી, તેના ક્રિયાક્રમ થયા, એમના કોઈ સગર મળ્યા, તો પછી કેવી રીતે કેસ બંધ કરવાની વાત કરે છે? મારો વિજય જીવે છે અને આવશે.
બાજુ આવશે. પણ એ બચડા પીને ગયો છે. હવે એ જરૂર આવશે. હા બેટા, હા બેટા, મારો દીકરો આવશે. તારો વિજય જરૂર આવશે. તું ચિંતા ના કરીશ, તારો વિજય જરૂર આવશે. કટવાડિયામાં હવેલી ખાલી કરો. આ શું થયું બાપુ? અરે આ પેલા બળવંતરાયે નોટિસ મોકલાવી છે કે એક અઠવાડિયામાં હવેલી ખાલી કરો. ભલે ભલે, નાક દાબો તો જ મોઢું ખુલે. એટલે એટલે ઈંટનો જવાબ પથ્થર. નહીં સમજો? સાંભળ, બેટા તું શું કામ ચિંતા કરીશ, બધું બરાબર થઈ જશે. મોટી બા, અરે વનરાજ તું અહીં? હા મોટી બા, હું અને મારા બાપુ હવેલી ખાલી કરીને જઈએ છે, એટલે જ હું તમને અને મારા ભાભી માને લેવા આવ્યો. અને મારા બાપુએ પણ કીધું છે કે જા જઈને ભાભી માને લઈ આવ, એટલે હવેલી આપણે એમને સોંપીને અહીંથી નીકળી જઈએ. પણ બેટા, અમારાથી બળવંતભાઈને પૂછ્યા વગર ના આવાય. મોટી બા, શું હું તમારો દીકરો નથી? તો તમે મારી વિનંતીને માન ના આપો? બેટા, તને ના પાડતા મારો જીવ નથી ચાલતો, પણ અમને થોડો વિચાર કરવા દે. વનરાજ, તું અહીંયા શું કરે છે? બળવંતભાઈ, એ લોકો હવેલી છોડીને જઈ રહ્યા છે, એટલે મને ને પ્રિયાને લેવા માટે આવે છે. ખેતર અને મિલકતનો લાલચ્યો એવો તારો બાપ કઈ એમને એમ હવેલી ખાલી નથી કરતો. એને મારા વકીલ મારફતે નોટિસ મળી છે. એટલે હવે તારા બાપે આ હવેલી છોડીને કૂતરાની જેમ ભાગવું પડશે. અને હવે તું બી જા. હા બાપુ, મોટી બા અને પ્રિયા તો આવવા પણ તૈયાર થઈ ગયા હતા, પણ ઓલો બળવંતસિંહ છે ને, એણે આવીને હવનમાં હાડકા નાખ્યા અને તમારું અને મારું બંનેનું સખત અપમાન કર્યું છે. લાગે છે કે બળવંતસિંહના હાડકા તોડે કામ નહીં થાય. હવે એને પણ સીધો મોટાભાઈની પાસે જ મોકલવો પડશે. કેમ મને? હા બાપુ, બળવંતરાય આદમી મને ઈમાનદાર લાગે. આજે મોકો છે, મારા દિલની વાત આજે કહી જ દઈશ એને. પ્રિયા, પ્રિયા, જ્યારથી મેં તમને પહેલી વાર જોયા ને, ત્યારથી તમારું પૂનમના ચાંદ જેવું મોખડું મારા હૈયામાં વસી ગયું છે. પણ જ્યારે મને ખબર પડી ને કે આ પૂનમના ચાંદ અને રાહુનું ગ્રહણ લાગી ગયું છે, પણ એ રૂપાળા અજવાળાને અંધારું ભરખી ગયું છે. એ ગ્રહણ દૂર કરીને ચાંદા જેવા મુખડાને ફરીથી અજવાળવા માંગુ છું. એક દુઃખી વિધવાને સુખની લાલ લીલી ચૂંદડી ઉઢાડીને એના જીવનમાં રંગ ભરવા માંગુ છું. ખબરદાર, જો મને વિધવા કહી છે તું. જોયા જાણે વગર એક સ્ત્રીને વિધવા કહેતા તમને શરમ નથી આવતી? હું પરણેલી છું, અખંડ સૌભાગ્યવતી છું. બેટા, શું થયું? માં, આ માણસે મને વિધવા કહી. માજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એક સુહાગણને વિધવા કહીને મેં એમનું દિલ દુભાવ્યું છે. મને માફ કરો માજી, મને માફ કરો. અમારી ગાડી બગડી હતી ને તમે મળ્યા હતા. ફોરેસ્ટ ઓફિસર રાજ. રાજ બેટા, અમારી વહુ છે પ્રિયા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો માજી, મને માફ કરી દો.
શું છે? વિજયભાઈના પેન્ટના ખિસ્સામાંથી આ ચિઠ્ઠી મળી છે. ચાલ તો જા. જાલિમસિંહ, આ મોબાઈલ નંબર, હા, વિજય વિશે આ નંબર પરથી જરૂર જાણવા મળશે. હા, હેલો, તમારું નામ જાલિમસિંહ છે? હા, બોલું છું. પણ તમે કોણ બોલો છો? હું તમારો શુભચિંતક બોલું છું. એટલે હું કઈ સમજ્યો નહીં. એટલે કે તમારું કોઈ સ્વજન ગુમ છે? સ્વજન? હા, વિજયની લાશ મળી. હા હા, એ મારો ભત્રીજો વિજય છે. હા, 18 માર્ચ ગુરુવારના દિવસે મને મળ્યા હતા. અરે તો એ વિજય છે ભાઈ, હું એનો કાકો બોલું છું. બોલો બોલો. પણ હું કેમ વિશ્વાસ કરું કે તમારો ભત્રીજો આ વિજય જ છે? અરે તમે પોલીસ વાળા હો તો પણ ભલે, આખી દુનિયા જાણે છે કે હું વિજયનો સગ્ગો કાકો છું. હું તમને ખાતરી કરાવું, વિજય જ્યારે ગયો ત્યારે એણે સફેદ રંગની પેન્ટ પહેરી હતી. હા, તો એ તમારો ભત્રીજો વિજય જ હશે. પણ એ પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો છે. શું સારું થયું સાલાને? શું વાત કરો છો ભાઈ, એની યાદદાસ્ત જતી રહી? હા, તમને જોશે તો એની યાદશક્તિ પાછી આવી જશે. એક કામ કરો, તમે અહીંયા આવીને એને લઈ જાઓ. હા હા, ભલે ભલે. પણ હું ક્યાં આવું? તમે ક્યાં છો? કોણ બોલો છો ભાઈ? હું ફોરેસ્ટ ઓફિસર રાજ. મારું સરનામું છે ઓફિસર્સ ક્વાર્ટર્સ, રતનપુર જંગલ, રાજગઢ. હા ભલે ભલે ભાઈ, ભલે. ઓકે. એનો મતલબ વિજય? એ વનરાજ. હા બોલો ને બાપુ. વનરાજ, પેલો વિજય જીવે છે એવું લાગે છે. શું વાત કરો છો? હા, એક ફોરેસ્ટ ઓફિસરનો ફોન આવ્યો હતો. ઓ શિટ. પણ એની ખાતરી તારે જઈને કરવી પડશે. એ ફોરેસ્ટ ઓફિસરનું સરનામું છે. કોણ છે? રાજ? વિજય? રાજ, મેં બારી પર કોઈ અજાણ્યો ચાર્યો છે. મેં બૂમ પાડી તો ભાગી ગયો. હું જોઉં છું. ભલે બાપુ, ભલે આ આરામખોરો આ વખતે માર ખાઈને આવ્યા, પણ વિજય ની સાચી ભાળ લઈને તો આવ્યા છે. હા, એની ભાળ લઈને આવ્યા. દીકરા, વિજયની યાદશક્તિ જતી રહી છે. હવે તો આપણે એને પોપટની જેમ જે પાઠ ભણાવીશું એમ જ કરશે. અને એની વાહે એની પત્ની પણ એ જ કરશે. રહી વાત પેલી ડોશીની, ભાભી માં
એને ભાભીમાં ભાભીમાં કહીને એના પગ પકડતો હતો, પણ હવે એની પોચી પકડી એને આ હવેલીની બહાર ફેંકી દઈશ અને બધી મિલકત ના આપણે માલિક બની જઈશું. એ ભલે ભલે બાપુ. આ નાક દાબો તો જ કાવડિયા મળે. મને લાગે હે સારો ધન આપણા કબજા માં હોશી હોશી. નમસ્તે. નમસ્તે. તમે ફોરેસ્ટ ઓફિસર રાજ? યસ. હું જાલિમસિંહ છું, વિજયનો કાકો. તમે મને ફોન કર્યો હતો ને? એ તો મેં તમને જોયા એટલે ઓળખી ગયો, પણ તમારી પાસે બીજું કોઈ પ્રૂફ છે? હા હા છે ને. આ જુઓ કાકો અને ભત્રીજો બંને સાથે. ઠીક છે. વિજય, એ વિજય. હા, બલ બદલતો તો અંદર અંદર. વિજય! અરે વિજયભાઈ, તમે? અરે મારા દીકરા, તું જીવતો છે? અરે તને ખબર નથી તારા પરથી કેટલી મોટી ખાત ગઈ છે બેટા. હું તારો કાકો. હા, હું તમારો ભાઈ. અરે કાકાનો દીકરો. હા 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 બેટા. બેટા, આજે તને જોઈને મને ખૂબ આનંદ થયો હતો. શું થયું છે તને બેટા? આ હાથમાં જ મેં તને મોટો કર્યો છે ને તું મને જ ભૂલી ગયો? આમ પથ્થર જેવો કેમ થઈ ગયો છે બેટા? પણ મને વિશ્વાસ છે કે પથ્થરમાં પણ ફૂલ જરૂર ખીલશે. હા બેટા, ચાલ. તારી માં, તારી પત્ની તારી રાહ જુએ છે બેટા. તારું પરિવાર તારી રાહ જુએ છે. ચાલ. માં? હા. પત્ની? સાહેબ, તમે જ સમજાવો. રાજ, વિજય, પત્ની, તું ચિંતા ના કર, હું તારી સાથે છું. જો તારા કાકા, તારો ભાઈ. હા મોટા ભાઈ. તને લેવા આવ્યા છે. હા બેટા. અને તારો પરિવાર આતુરતાથી તારી રાહ જોઈ રહ્યો છે. જા રાજ. મને મને આ આ. ચાલો વિજયભાઈ. ચાલ બેટા. ચાલ ચાલ. રાજ, મને કઈ સમજાતું નથી. મારો પરિવાર. ચાલ બેટા. ચાલો વિજયભાઈ. વિજય, ચાલ બેટા. તું ચિંતા ના કર, હું આવીશ તને મળવા. હા હા ચાલ. હા બેટા. Thank you.
બાપુ હા આ તો જીવતો પાછો આવી ગયો હવે હું કરવાનું હવે ધીરે એની યાદ શક્તિ ગઈ છે એની બુદ્ધિ નથી ગઈ સમજો અરે પણ હું તો છે ભલે પણ હવે જો આપણે એના બાપને કૂવામાં ધકેલીને પતાવી નાખ્યો આને માટે પણ આપણે મોતની જાળ બિછાવી હે તેલ રેડ્યો બાઇક લપસી પણ બચી ગયો કાઈ વાંધો નહીં હજી બાજીના પાસા આપણી બાજુ છે એ કેવી રીતે અરે બચી તો ગયો પણ ફરી પાછો આપણી જાળમાં ફસાયો હવે સાંભળ આ વખતે એના પૂરા ખાનદાનને પતાવી નાખી સમજો એ તું સમજો ને હા હવે સાંભળ આ વખતે તારી બુદ્ધિના બધા દરવાજા ખુલ્લા રાખજે સજાગ રહેજે આ વખતે ગોટાળા ના કરતો બિલકુલ નહીં બાપુ તમે મને ખખડાવી ખખડાવીને મારા બધા દરવાજા ખોલી નાખ્યા છે આ વખતે ભૂલ બિલકુલ નહીં થાય બાપુના મોત માટે તો હંમેશા ઈશ્વરને દોષ દેતો રહ્યો પણ જવાબદાર તો અમારું પોતાનું લોહી જ કાકા અને વનરાજ બાપુનું મોત માનું વૈધવ્ય અને પ્રિયાનો વિરહ હમણે સર્જ્યો છે કુદરતે નહીં આમનું છળકપટ દગાના દાવને એમના જ હત્યારે મારો તો જ વિજય થવાય મને બધું જ યાદ આવી ગયું છે નાટક ગંગા ભાભી બેટા પ્રિયા હા બળવંતભાઈ આપણે દિવસોથી જે ઘડીની રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ છે હવે એટલે વિજયની ભાળ મળી ગઈ છે શું વાત કરો છો બળવંતભાઈ હા વિજયની ભાળ મળી ગઈ મારા દીકરાની ભાળ મળી ગઈ વિજયની ભાળ મળી ગઈ મને પૂરો વિશ્વાસ હતો પ્રભુ મારા વિજય સાથે મારો ફરીથી મેળાપ જરૂર કરાવશે હા બેટા બળવંતભાઈ ચાલો હમણાં હમણાં વિજય પાસે જઈએ ચાલ બેટા ચાલો ચાલો શું વાત છે સાહેબ આજે તો તમે કઈ બહુ ખુશ દેખાવ છો ને વિજયને એના સંબંધીઓને સોંપીને આજે મારા માથા પરનો ભાર ઉતરી ગયો છે અને આ તો માનવતાનું કામ છે એટલે હું પોતાની જાત પર ગર્વ અનુભવું છું રાજ તમે અમે અમારા વિજયને લેવા આવ્યા છીએ વિજય વિજય મારો દીકરો છે અને આ આની પત્ની હા વિજય મારી પાસે જ હતો પણ જ્યારે મને મળ્યો ને ત્યારે એ એની યાદશક્તિ ગુમાવી બેઠો હતો એટલે જ મેં એને સાચવ્યો પણ એને એક સંબંધી આવીને એને લઈ ગયો કોણ લઈ ગયો જાલિમસિંહ ઓ માય ગોડ એનો મતલબ એવો થયો કે આપણો વિજય ફરીથી દુશ્મનોના પંજામાં આવી ગયો દીકરા અજાણતા તારા હાથે બહુ ખોટું કામ થઈ ગયું ના માં અજાણતા નહીં પણ જાણી જોઈને કર્યું છે હા તમે જાણી જોઈને મારા વિજયને દુશ્મન હવાલે કર્યો છે તમારી નજર પહેલાથી જ મારા પર હતી તમે મને કોઈ પણ ભોગે પામવા માંગતા હતા તમે વિધવાના સેથામાં સિંદૂર પૂરવાના બહાને મારી સાથે સહાનુભૂતિનું નાટક કર્યું
પણ જ્યારે તમને ખબર પડી કે હું સુહાગણ છું ત્યારે તમારા શેતાની મગજે આ કામ કર્યું. તમને એમ હતું કે મારો વિજય પછીથી હટી જાય એટલે તમારો રસ્તો સરળ થઈ જાય. અને એક વાત સામે, હું પતિવ્રતા પત્ની છું, હું મારા વિજયને મોતના મુખમાંથી પણ પાછો લાવીશ. તમારા મનની મેલી મુરાદ ક્યારેય પૂરી નહીં થાય, ક્યારેય પૂરી નહીં થાય. જો મેં તમારા પતિને કસાઈ વાળે મોકલ્યો છે ને, તો હું જેને પાછો લાવીશ અને તમારા બંનેનો મેળાપ કરાવીશ. આ મારું વચન છે. દીકરા, હવે તો બાજી આપણા હાથમાં છે. અરે, યાદ શક્તિ વગરનો માણસ એટલે મરેલો જ ગણાય. એ ભત્રીજા, આ કાકાની ભક્તિ કરે ને તો જ યાદ શક્તિ પાછી આવશે. કેમ? ભલે ભલે. અરે, નાક દાબો તો જ મોઢું ખુલે. આ નાક દાબ્યું છે ને એટલે હમણાં જ આવશે ની ડોશી. જોજે, હમણાં આવશે. આ વાછરડાને બાંધ્યો તો ગાય તો આવવાની જ. આવો આવો ભાભી માં, હું દયા આવતી હતી તને મારી નહીં, પણ પેલી કહેવત તો સાંભળી છે ને કે દયા ડાકણને ખાય, અને દયા આવે ને તો રોટલો અપાય, પણ ઓટલો નહીં. આ તે મને ઓટલો આપ્યો એટલે મારા પાપના પોટલામાં તમે બધાય ભરાઈ ગયા. બાંધી દો અમને પણ. પ્રેમથી લઈ જજો. આ એના રોટલા ખાધા છે એટલે થોડી તો શરમ રાખું ને. વનરાજ જી બાપુ તૈયાર જ છે. ગંગા, હવે આ કાગળ ઉપર કર સહી, નહીં તો તમારા બધાયના વહી જશે લોહી. લે. વાહ, શું લોહીની સગાઈ નિભાવી છે તે જાલમ સંગ. યાદ રાખજે, તારું ધાર્યું નહીં થાય. આજ સુધી કુદરતે અમને સાથ આપ્યો છે અને આગળ પણ સાથ આપતો રહેશે. યાદ રાખજે, આ પેપર પર સાઈન. ભલે ભલે. આ દુનિયામાં સીધી રીતે કાંઈ ના મળે, નાક દાબો ને તો જ મોઢું ખુલે. કુદરતની વાત કરતી હતી ને. અરે, આ વાછરડાને જોઈને તો તારી પણ મમતા પીગળી જવાની કુદરતી. જાલિમ સિંહ, તું તો ગયો. તમે ભાન ભૂલી ગયા છો. હું તમને પ્રેમ કરું છું, તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. વાર એટલે, અરે એ જાઓ છો ક્યાં? વાર એટલે વરજી ધણી કંચ નાગ ભરતાર અને પરડો કાઠિયાવાડ માં તમાર ભાઈ હુરત માં માર એ મેં હણ આમ ટીટડી બાપા અમદાવાદ માં કહું છું. સાંભળો છો હિન્દી માં જી સુનિયાજી અને મરાઠી માં માઝા નવરા ને અંગ્રેજી માં હાસ બંડ
બારીને જોરે જોરે હસવાનું બંધ થઈ જાય. એ હસબન્ડ, એ ઓફિસર, સેના ગલુડિયાને પકડવા માટે પણ દમ જોઈએ. એ ડોશી, જો આ તારા વાછડાને. નહીં, મને શું કામ મારો છો કાકા? મને શું કામ મારો છો? ચાલ આના પર સહી કર. હું? હા. કેમ, તમે તો ડોશીને સાઈન કરવાનું કહેતા હતા ને? હા. કોણ છે, કોણ છે? આ તારી માં, આ તારી પત્ની. ડોશી મારી માં? હા. અને પેલી પત્ની? હા. હા, પણ આ સાઈન કરવાથી શું થાય? એ લોકોની બધી મિલકત અમારી થઈ જશે. હું તો આ લોકોને નથી ઓળખતો, હું તો તમને જ ઓળખું છું. એટલે કહો, મારે માં ને પત્ની કેવી રીતે? કાકા, હું જો સાઈન કરાવી દઉં તો મને શું મળે? જા, તને પણ થોડી કટકી આપી. કરાવી દઉં ને? આ હાથ છોડો, કરાવી દઉં. ભલે ભલે, છોડો છોડો, ભલે ભલે. હવે આપણો માણસ છે. આ બહુ ટાઈટ બાંધ્યું તું, બહુ ટાઈટ બાંધ્યું તું, અકળાઈ ગયો તો. લાવ સાઈન કર. સાઈન ભાઈ, સાઈન કરાવવા માટે પેન તો આપો. મારો ભાગ રાખજો. હા, એ ડોશી, જતી ઉંમરે મિલકતનો મોહ. હા, બરાબર. મને માફ કરજે, મને બધું યાદ આવી ગયું છે. હું કહું છું એટલું કર. વિજય, અરે આ તો આપણો માણસ થઈ ગયો. જોઈ કટકીની કમાલ. વાહ બાપુ વાહ, રાજકારણમાં જાવ ને તમે તો. અહીંયા પહેલા આનું તો કાસડ કાઢવા દે. સારી નહીં આટલી બધી લાલચ. ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. એ અને એ તો મારી પત્ની. હે, તું ચાલે એમ છે? કાકા, મારી પત્ની કે છે? હા પ્રિયા, 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 સમજી જા, બધું નાટક છે, બધું ઠીક થઈ જશે. ચાલે, સાઈન કર, સાઈન કર, સાઈન કર. બજા નહીં. એ ફોરેસ્ટ, શું બોલ્યો તું? શું બોલ્યો, શું બોલ્યો તું? કોણે કહ્યું તને વચ્ચે દખલ દેવાનું? ઘરના મામલામાં બહારનો કોઈ માણસ મને દખલ દે મંજૂર નથી. સાલો 5-7 હજારનો પગારદાર રાખવાનું ગણિત કઈ રીતે સમજે? કઈ રીતે? માફ કરજે દોસ્ત, આ બધું નાટક છે, મને બધું યાદ આવી ગયું છે. હાથ છોડું છું તારા. ચૂપચાપ કહું છું તેવી રીતે અહીંયા બંધાઈને ઉભો રહે, નહીં તો જીવથી જોઈશ. કચ્છો કુવારો છે તું હજુ, સમજાય છે તને? સમજાય છે તને? ચિંતા નહીં કર, મને યાદ આવી ગયું છે બધું. આ નાટક છે મારું, ચિંતા નહીં કર. તૈયાર રહે ત્રાટકવા માટે. નિશાના પર માર, માર. જાલિમ સિંહ અને એનો દીકરો શિકાર છે આપણો, સમજ્યો? Thank you.
મને તો છોડાવ. એ ક્યાં જાવ છો? પેલા આને તો લેતા જાઓ. કોને? મને? રાજ, તને કઈ નહીં થાય. મેં મારો વચન નિભાવ્યો છે, તમારો મેળાપ કરાવીને. અજાણતા મેં તમારું દિલ દુભાવ્યું, મને માફ કરજો. રાજ, 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 રાજ.